અમુક જે ટોપિક છે એ બાકી છે, જેમ કે હ અને અણના, બરોબર. તો આમાંથી આપણે આજે બંને ટોપિક છે એ પૂરા કરીશું, અને બાકીના જે ટોપિક રહી જાય છે કે જે ઘણી જગ્યાએ આપેલા છે ઘણી જગ્યાએ નથી આપેલા અને એની જોડણી સંધિ છે એ પૂછાયેલી હોય તો ખાસ કરી આપણે જે ટોપિક છે કવર કરી લેશું અને સંધિ છે એની સિરીઝ આપણે પૂરી કરી દઈશું. ત્યારબાદ આપણે એક મેગા લેક્ચર, જે બધાની બહુ માંગ છે, બધાની કોમેન્ટ પણ આવે છે કે સર મેગા લેક્ચર અરેન્જ કરો, તો ખાસ મેગા લેક્ચર જે અરેન્જ કરી દેશે એની અંદર આપણે જોડણી અને સંધિ મસ્ટોપ પણ જેટલી પણ પોસિબલ થાય એટલી હું સોલ્વ કરાવી દઈશ અને બધી આપણે નિયમો સાથે જોઈશું, એટલે બધાને તકલીફ ના પડે. તો મિત્રો બને એટલો સાથ અને સહકાર આપતા રહેજો, ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને જેટલી બને એટલી આપણે વેબકુક ફેમિલી છે એને બીક બનાવવાની છે, બરોબર. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે એની અંદર ખાસ જે નિયમ બાકી હતો એમાં એક નિયમ છે એ આપણે શેનો ભણવાનો છે, તો કે હનો, બરોબર છે. શેનો નિયમ ભણવાનો છે? હ. હવે હ છે એ પેલા તો અવર્ગીય વ્યંજન આવશે, વર્ગીય વ્યંજન નથી. તો મિત્રો તમે જોઈ શકો, તમે એનાલિસિસ કરશો ને તો મસ્ટોક નિયમો અવર્ગીય વ્યંજન ના હોય છે, કારણ કે બે સ્વર અથવા તો બે વ્યંજન છે એ ભેગા થઈ અને અવર્ગીય વ્યંજન બનાવતા હોય છે. તો હ છે એનો નિયમ આપણે જોઈશું. તો દરેક એ સિરીઝ તમે જોતા હશો એમ જ આની ડેફિનેશન કેવી આપેલી છે અથવા તો એનો નિયમ કેવો આપેલો છે કોઈ પણ પબ્લિકેશનની બુકમાં, તો કે હ જયારે આપેલો હોય ત્યારે એના આગલા વ્યંજનનો એ ચોથો, એના આગલા વ્યંજનના વર્ગનો એ ચોથો વ્યંજન થશે અને આગલો વ્યંજન છે એના વર્ગનો ત્રીજો વ્યંજન થશે. સમજાય કે બધાને? નહીં સમજાણી હોય, મને પણ નહોતી સમજાણી, કારણ કે સ્વાભાવિક છે જયારે આવા નિયમો આવતા હોય ને ત્યારે આપણને કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ આ કઈ રીતે યાદ રાખવા, વર્ગ શું કે છે, આપણે ઘણી ખરી વખત કન્ફ્યુઝન થતું હોય. તો ખાસ આપણે એને કાંઈ સિમ્પલ બનાવી અને સમજીશું. આમાં એવું કહે છે કે એક વાર એવું કે ચોથો વ્યંજન બનશે, બરોબર છે, ચોથો વ્યંજન બનશે, અને એક વખત એવું કે છે કે ત્રીજો વ્યંજન બનશે, બરોબર. તો આ ત્રીજો કોણ બનશે અને આ ચોથો કોણ બનશે, આ બંને આપણે જોવાનું છે. હવે ખાસ આપણે એક્ઝામ્પલ જ લઈ લઈએ હનુ, બરોબર છે. હનુ એક્ઝામ્પલ લઈએ તો આપણે આવું આવું એક્ઝામ્પલ છે એ જોયું છે, એક્ઝામમાં પૂછાયેલું પણ છે, બરોબર છે. પત હતી, આવું એક્ઝામ્પલ આવેલું છે. હવે મિત્રો આવું જયારે એક્ઝામ્પલ પૂછાય એટલે આપણે ખાસ કરી કોના નિયમમાં જવાનું? હના નિયમ. હવે શું કીધું છે? તો કે હ છે એના આગલો વ્યંજન એટલે કોણ થાય? તો કે હનું આગલો વ્યંજન એટલે ત થાય, બરોબર છે. તો આ ત છે એ શું બનશે? તો કે પેલા તો તનો વર્ગ લઈ લેવાનો, બરોબર, આપણે બધામાં કરતા હોઈએ પ્રમાણે. તો કે ત છે એના વર્ગનું, તો તનો વર્ગ શું થાય? તો કે ત, થ, દ, થ અને ન. ખાસ યાદ રાખજો, ન શું છે? અનુનાસિક છે, છેલ્લે જે આવે શું હશે? અનુનાસિક હશે. આ કોષ્ટક મેં આગળના વિડીયોમાં કરાવેલ છે, તો કોષ્ટક છે એ જોવા માટે આગળના બધા વિડીયો જોઈ લેવા એકવાર, અને ખાસ કરીને રિવિઝન કરી લેવા, કારણ કે 5-7 મિનિટમાં મિત્રો યાદ રાખજો સંધિનો આખો ટોપિક કવર થઈ જશે. તો આ શું થઈ ગયું? તો કે આ આપણને તનો વર્ગ મળી ગયો. આ શું મળી ગયું આપણને? તનો વર્ગ મળી ગયો. હવે શું કે છે કે હના આગલો વ્યંજન છે એ હ છે એ આગલા વ્યંજનનો ચોથો અક્ષર બનશે. તો કે 1 2 3 4 ચોથો કયો છે? ધ. તો હ છે એ શું બની જશે? ધ બની જશે. તો અહીંયા આપણે શું લખી શકીએ? તો કે ધ તી, બરોબર છે. હવે શું કે? તો કે ભાઈ આગલો વ્યંજન છે તો ખુદ છે, એમાં પણ પરિવર્તન તો આવે, કારણ કે સંધિનું કામ છે કે ભાઈ નવું બનાવીને કંઈક જોડવું. તો આ ત છે એ પણ એના ખુદમાં કંઈક ચેન્જ લાવશે. તો ત છે એ તના વર્ગનો કેટલામાં વ્યંજન બનશે? તો કે ત્રીજો વ્યંજન. તો ત્રીજો વ્યંજન એટલે શું થાય? દ થાય. તો ત છે એ દ બનશે એટલે શું થઈ જશે? અહીંયા અ અને દ, બરોબર છે. તો આપણને આવું સ્વરૂપ મળ્યું, આ બંને શબ્દ જોડો એટલે આપણને શું મળે? તો કે પ, ત, ટી, બરોબર. આ શબ્દ છે એ બની ગયો. ખાસ મિત્રો હજી એક વાર રિવિઝન કરાવી દો, જયારે પણ હ આવે ત્યારે એમાં ચોથો વ્યંજન અને ત્રીજો વ્યંજન આવા શબ્દ તમે સાંભળશો. ખાસ કરી એક્ઝામ્પલ લઈએ એટલે આપણને હ છે એ એના આગલા વર્ગના વ્યંજનના વર્ગનો એટલે વર્ગ ત, થ, દ, ધ, ન જે પણ શબ્દ આવે એનો વર્ગ લેવાનો, તો વર્ગ આવે એના વ્યંજનનો ચોથો અક્ષર બનશે. તો ચોથો બને એટલે થતી થઈ ગયું. અહીંયા ત છે એના તના વર્ગનો ત્રીજો વ્યંજન બનશે, બરોબર છે. આ ચોથો બનશે, આ ત્રીજો છે, તો ત્રીજો બને અહીંયા પદ થઈ ગયું. પદ, ધ, તી એટલે પદ્ધતિ થઈ ગયું. હવે મિત્રો
ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને આને જગ્યાએ આપણે ડાયરેક્ટ આ આપી દી બરોબર અને એવું પૂછે કે નીચેનામાંથી કઈ સંધિ છે સાચી છે પદ્ધતિ માટે તો આપણને આવું આપી દે અથવા તો આ પદ આપી દે અને આપણને પૂછે કે આનું શું થશે પણ હવે ત્યારે આપણને કન્ફ્યુઝન એવું થાય કે આવું તો ક્યાંય આપેલું જ નથી આવું તો ક્યાંય નિયમ જ નથી એટલે બની શકે આ ખોટી વસ્તુ નથી આવું પૂછી શકે શા માટે તો કે આમાંથી પરિવર્તન થઈ અને આ પૂછેલું છે આપણે પેલું ગણિતમાં એમાં ઘણી વખત એવું નહીં થતું કે આખો દાખલો ગણતો હોય વચ્ચેનું સ્ટેપ ડાયરેક્ટ પૂછી નાખે તો આ એવી વસ્તુ થઈ તો ખાસ કરી આ હ માટેનો નિયમ હતો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ હ આવે તો આપણે એક જ વસ્તુ મિત્રો હજી પણ કાંઈ યાદ ના રહ્યું હોય તો ખાસ એવું યાદ રાખો કે જયારે પણ હ આવે બરોબર છે જયારે પણ હ આવે તો શું કરવાનું કે એના આગલો જે વ્યંજન હોય બરોબર છે આગલો જે વ્યંજન હોય એ વ્યંજન નો શું લઈ લેવાનું તો કે વર્ગ લઈ લેવાનું અને એ વર્ગ માંથી ત્રીજો પ્લસ ચોથો અક્ષર કરી દેવાનો એટલે શું થઈ ગયું તો કે હ વાળો નિયમ છે પૂરો થઈ ગયો ખાસ આટલું યાદ રાખવાનું છે હ આવે છે એના આગલા વર્ગનું વ્યંજન લઈ લો એ વ્યંજન છે એનો વર્ગ લઈ લો અને એમાંથી ત્રીજો અને ચોથો અક્ષર છે એ ભેગા કરી દો ત્રીજો અને ચોથો અક્ષર છે એ ભેગા કરી દેવાના ખાસ શોર્ટકટથી યાદ રાખવી હોય તો એવી રાખી શકાય કે જયારે પણ હ આવે છે તો એના આગલા વર્ગનું વ્યંજન લેવાનું એનો વર્ગ લેવાનો વર્ગમાંથી ત્રીજો અને ચોથો અક્ષર ભેગા કરી દેવાના આના માટે તમે શું કરી શકો તો કે કોષ્ટક લ્યો જે મેં તમને આગળના વિડીયોમાં આપ્યું હતું આ બધું હવે કામ તમારે કરવાનું એમાંથી જે પણ ત્રીજો ચોથો અક્ષર છે એના ભેગા કરી જુઓ ખાસ કરીને તમને આ શબ્દ ઉપરથી આ ત વાળા શબ્દ છે એ મસ્ટો મળતા હશે આ કોનું કામ પતાવી દીધું આપણે હનું હવે આપણે શું જોવાનું છે અણ બરોબર છે તો હવે આપણે જોઈએ કે અણ છે એના નિયમનું આપણે પતાવી દીધું હવે આપણે શું ભણવાનું છે અણ બરોબર છે તો અણ છે તો ખાસ યાદ રાખજો અણ છે એ ક્યારે ક્યારે બને કે અણ છે ને એ પેલા તો નનો બને કોનો બને નાનો આવું મિત્રો ખાસ આ બધું છે ને કેવું છે કે આપણે જે જનરલ લેંગ્વેજ આપણે યુઝ કરતા હોય ને આ બધું એવું આપણે ઘણી વખત તમે અંતાક્ષરી રમતા હોય તો આપણે એમાં ઘણી વખત અક્ષર ચેન્જ કરીએ છીએ અણ આવ્યો તો અણનો શું થઈ જશે ન થઈ જાય કારણ કે અણ ઉપરથી કોઈ દિવસ કોઈ સોંગ આવતું જ નથી હોતું તો આપણે અણનું કેવા ટ્રાન્સફર કરતા હોય નમા તો આવું થોડુંક વિચારવાનું એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે તો આપણે અણનો શું કરી નાખતા હોય ન કરી નાખતા હોય તો આ બધું એકબીજાનું અરસપરસ હોય તો જયારે પણ ન તો અણ છે બરોબર છે તો ન માંથી બને પણ ક્યારે બને છે તો ખાસ મિત્રો યાદ રાખજો કે ર પછી ઋ અને પછી શ બરોબર છે ખાસ યાદ રાખજો સોરી ર ઋ અને શ બરોબર છે આ ત્રણ અક્ષર પછી જો ન આવે બરોબર છે તો એનું પરિવર્તન કેમાં થશે અણમાં થશે આ ખાસ યાદ રાખજો ર હોય ઋ અને શ અને પછી ન આવે તો એનું પરિવર્તન કેમાં થશે અણમાં થશે આ નિયમ મિત્રો યાદ રાખવાનો બીજી કોઈ શોર્ટકટ કે બીજું કંઈ યાદ રાખવાનું છે નહીં તો આ ખાસ યાદ રાખજો અને હવે ખાસ આપણે આ બંને નિયમો છે એના ઉપર આપણે જે ઉદાહરણો પરીક્ષામાં પૂછાયેલા છે એ આપણે જોઈ લઈએ તો ખાસ તમારા બોર્ડ ઉપર આપણે સ્ક્રીન છે ડિસ્પ્લે ઉપર એમાં તમને દેખાતું છે કે જે પહેલું એક્ઝામ્પલ છે એ આપણે અણવાળું લઈ લઈએ તો પહેલું એક્ઝામ્પલ છે એમાં તમને એવું દેખાતું છે કે પરિણીતા શું પૂછેલું છે કે પરિણીતા આની જોડણી છે કે આપણે સંધિ છે એ જોવાની છે હા મિત્રો સંધિ છે ને એના માટેની જોકે આપણે મેગા લેક્ચર બનાવશું એમાં હું એ રીતે સોલ્વ કરાશ પણ અત્યારે પણ તમને કહી દઉં હા મિત્રો તમને આવી સંધિ પૂછે માનો ઓપ્શન જ નથી ઓપ્શન આપેલા જ નથી તો આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ હવે માનો ઓપ્શન નથી આવ્યા તો તમને એટલી ખબર હોવી જોઈએ કે તમે કોઈ દિવસ આવું જોયું કે ભાઈ પરિણી પરિણી અને પ્લસ તા આવું ક્યાંય જોયું પોસિબલ જ નથી કોઈ ત એકલાનો ગુજરાતીમાં ક્યાંય મિનિંગ નથી કે આવું કોઈ દિવસ ક્યાંય આવતું નથી આનો કોઈ મિનિંગ નથી તો આપણને ગુજરાતી બોલીએ તો એટલી તો કોમન સેન્સ હોય કે આપણે આને આવા બે ભાગમાં ડિફાઇન કરી શકીએ કે પરી અને પ્લસ ઈતા બરોબર છે આવું ડિફાઇન આપણે કરી શકીએ હવે મિત્રો આપણને એટલી ખબર હોય છે કે સંધિનો પ્રશ્ન છે તો સંધિમાં આખી સંધિના બધા નિયમો ભણી જોઈએ એમાં કે એવો તમે નિયમ ભણ્યો કે જે અણ બનતો હોય અણ ક્યાંય બનતો નથી બરોબર છે શું થાય છે અણ ક્યાંય બને છે હવે આ સંધિ આપણે પછી તો અણ બનવા માટે ડાયરેક્ટ અણ ક્યાંય નથી આપણે તો ડાયરેક્ટ અણ બનવા માટે શું જોઈએ તો કે ન જોઈએ શું જોઈએ ન જોઈએ બરોબર તો આખી જે ચાર ઓપ્શન આપ્યા છે એમાં આપણે ફાઇન્ડ કોને કરવાનું કે અણની જગ્યાએ મને ન આપ્યો ને એ આપણે ગોતવાનું બાકી કઈ શું કરવાનું જ નથી તો આખા ચાર ઓપ્શન તમે જુઓ તો એમાંથી કઈ જગ્યાએ ન આપેલો છે
હવે જો એ ઓપ્શન જો તો એ ઓપ્શન શું આપેલો છે તો કે પરિમિતતા તમે ડિસ્પ્લે પર તમને દેખાતું હશે તો પહેલો ઓપ્શન છે શું થાય સાચો થાય શા માટે તો કે જ્યારે પણ ર પછી ન આવતો હોય ર પછી ન આવતો હોય તો એનું અણમાં ટ્રાન્સફર થાય તો પહેલો ઓપ્શન સાચો થઈ જાય પણ બાકીના ત્રણ શા માટે સાચા નથી એ આપણે જોઈ લઈએ હવે બીજો નિયમ તમે જો અણિતા તો પોસિબલ જ નથી કારણ કે બંને જોડણીના નિયમો છે તો અણ છે એનું તો રૂપાંતર થવું જોઈએ એટલે ડાયરેક્ટલી આવશે નહીં પછી શું છે પરી તો સ આવી ગયો બરોબર સ છે ત્યાં વિસર્ગવાળા નિયમો લાગુ પડશે તો ત્યાં અણ બનવાનો કોઈ નિયમ લાગુ જ નથી પડતો પછી શું છે પરી અને પ્લસ નિત તો મિત્રો જે ચોથો ઓપ્શન છે ને એ તો તમારે શું કહેવાય એલિમિનેટ કરી જ દેવાનું શા માટે તો કે જે શબ્દ છે શબ્દ તો એમનો રહેવો જોઈએ કે નહીં તો પરિણિતતા છે ને ત્યાં નિત આપી દીધું છે તો એ ઓપ્શન ત્યાંથી એલિમિનેટ થઈ જશે એટલે ખાસ કરી ઓપ્શન એ છે કે રાઈટ આન્સર છે શા માટે તો કે અણ છે એનું મારે રૂપાંતર કરવું છે તો શેમાંથી ઉદ્ભવે છે તો કે ન માંથી ઉદ્ભવે છે તો જવાબમાં શું આવશે ફરી અને પ્લસ અહીંયા શું આવે છે આવું જોઈએ નિતા બરોબર છે તો આ રાઈટ આન્સર છે હવે એની પછી જુઓ પછી આપણને આપેલું છે કે ડિસ્પ્લે પર તમને દેખાતું છે કૃષ્ણ શું આપેલું છે કૃષ્ણ તો હવે મિત્રો મેં તમને કીધું એમ કે આપણને અણ છે એ કેટલા શબ્દમાંથી મળે છે તો કે પેલા તો ન હોવો જોઈએ હવે તમે એમાં જુઓ કે ન છે એ કઈ કઈ જગ્યાએ આપેલો છે તો કે ભાઈ ત્રણે પેલા તો ડી ઓપ્શન કાઢી નાખો સી ઓપ્શન કાઢી નાખો શા માટે તો કે સી છે એમાં આપણે ડાયરેક્ટ અણો આપ્યો ડાયરેક્ટ અણો કોઈ દિવસ થશે નહીં બે ઓપ્શન નીકળી ગયા ઉપરના બે ઓપ્શન જો ઉપરના બે ઓપ્શનમાં આપણને એટલી ખબર પડવી જોઈએ કે ન છે એ ક્યારે બને તો કે ભાઈ સ પછી આવે તો ન બને તો સ પછી ન આવતો હોય એવો એક જ જોડણી છે કઈ છે તો કે ક્રુ પ્લસ સ ન તો આ શું થઈ ગયું સ નો અણ થઈ જાય બરોબર છે તો આ ખાસ યાદ રાખજો માત્ર તમે નિયમને ફોલો કરો અણ છે ક્યારે બને તો કે ન આવે ત્યારે ન છે એ કેવો એને ન માટેનો નિયમ કયો છે તો કે ભાઈ આગળ સ હોવો જોઈએ રૂ હોવો જોઈએ ર હોવો જોઈએ તો આવે ઓપ્શન કયો છે બી એક જ છે બરોબર છે હવે ત્યારબાદ મિત્રો તમે જુઓ તો ડિસ્પ્લે ઉપર મસ્ટ ટાઈમ બી કહી શકાય ઉદ્ધારની જોડણી આપેલી છે બરોબર ઉદ્ધાર હવે એ તમે ડિસ્પ્લે ઉપર તમને દેખાતું હોય તેના ચારે ચાર ઓપ્શન ચેક કરો આપણને એટલી ખબર પડવી જોઈએ કે ઉદ્ધાર છે વચ્ચે બરોબર અહીંયા આપણને દ અને પ્લસ ધ ભેગો થાય તો આ દ અને ધ ભેગો થતો હોય ઉદ્ધારની અંદર તો દ અને ધ ભેગો થાય એ કઈ કઈ રીતે થાય હ વાળા નિયમમાં તો આ બંને માટે પેલા તો વચ્ચે હું હોવું જોઈએ હ હોવો જોઈએ હવે આમાંથી એક પણ ઓપ્શનમાં હ છે નથી તો જવાબમાં શું આવશે ઓપ્શનમાં એક પણ નહીં બરોબર શા માટે તો કે આપણને ઉદ્ધાર આપેલું છે બરોબર છે તો મારે અહીંયા વચ્ચેનો અક્ષર કારણ કે ઉ અને ર એ ઓલરેડી આપેલા છે મારે વચ્ચેનો અક્ષર બનાવવો હોય તો મારે કયો નિયમ જોઈએ હ જોઈએ અને એ અક્ષર બનાવવા મારે હ જોઈએ તો હ જોઈએ તો ચારે ઓપ્શન માંથી હ છે જ નહીં તો હ ઓપ્શન ઓપ્શનમાં જ નથી તો ઓપ્શન કયો આવી જશે ડી ત્રણેય માંથી એક પણ નહીં બરોબર આ થઈ ગયા પેપરના સોલ્યુશન જેની અંદર આ સંધિ પૂછાયેલી છે હવે મિત્રો ખાસ એક કન્ફ્યુઝન વાળી જોડણી છે હવે એના ઉપર આપણે થોડીક ડિસ્કસ કરી લઈએ કારણ કે મને ખબર છે ત્યાં સુધી ઘણા બધાને કન્ફ્યુઝન હશે પણ એ જે જોડણી છે ને એ ઘણી બધી જગ્યાએ ખોટી પણ આપેલી છે સાચી આપેલી છે સાચી હોવા છતાં ખોટી પણ છે બધું મિક્સમાં છે હવે તમને કહું કે નિર્ણય શું આપેલું છે નિર્ણય આ જોડણી બિન સચિવાલયમાં પૂછાયેલી છે કેમાં પૂછાયેલી છે બિન સચિવાલયમાં બિન સચિવાલયમાં આપણા માટે માન્ય જવાબ એવો હતો કે નિ સ પ્લસ ન ય બરોબર છે આ જવાબ હતો હવે મિત્રો ન ના નિયમ પ્રમાણે જાઓ તો ન છે એનો અણ થાય એનો અણ થાય ન નો અણ થાય અણ ક્યારે થાય તો કે એની આગળ શું હોવું જોઈએ તો કે ર રૂ અને શ શું હોવું જોઈએ ર હોવો જોઈએ શ હોવો જોઈએ અને રૂ હોવો જોઈએ તો અહીંયા હકીકતમાં શું હોવું જોઈએ તો કે ની પ્લસ ર પ્લસ ન ય આવું હોવું જોઈએ પણ મિત્રો આ નિયમ પ્રમાણે સાચી છે ભાષા સૌંદર્ય ભાષા વિવેક બધી જગ્યાએ અને નવી જે બુકો છે એની અંદર આપણને આ જોડણી છે સાચી આપેલી છે પણ મિત્રો આ જે જોડણી છે એ પણ જીએસએસબી એ ભૂતકાળમાં માન્ય ગણેલ છે તો મિત્રો જો તમે એને માન્ય ગણતા હોય તો આ જીએસએસબી મુજબ માન્ય છે અને આ પાઠ્ય પુસ્તક મુજબ માન્ય છે હવે મિત્રો આમાં ઘણી બધી ક્વેરી હોય એનું હું તમને સીધું એક્ઝામ્પલ આપી દઉં કે આમાં કઈ રીતે આપણે જોવું જોઈએ હવે માનો કે નવા પાઠ્ય પુસ્તકમાં આપણને આ જોડણી માન્ય ગણેલ છે હવે હું તમને સીધું એક્ઝામ્પલ આપું કે બંધારણમાં સુધારો કરે બરોબર છે
तो बंधारण में सुधारो करे ने तो आपणे एवुं कायदामां कोई नवा कायदो आवे के भाई फांसी छे हवे 5 वर्ष जगह 10 वर्ष आपशे तो वकील एवो दावो न करी शके के भाई हवे तमे ओला जूनो नियम छे भाई तमे एमां तो भाई 5 वर्ष कीधा छे तो आ एवी वात थई। हवे तमे जूनो पब्लिकेशन लईने जशो अने एमां जो निष्णय आप्युं छे तो स्वाभाविक छे तमने एवो जवाब देशे के भाई अत्यारे अमलमां क्यूं छे, कारण के एमां अमल तारीख लखेली होय तो जे अमलमां छे ए मान्य गणाशे। बराबर, बनी शके नियममां चेन्ज करेल होय, भूलो कोई पण थी थाय, आमां कोई ऑथेंटिक मटीरियल्स नथी तो भूलो कोई पण थी थाय ए कही शके के भूल हती एम। हवे जे अमलमां छे ए नियम आपणे फॉलो करवानो, तो अमलमां आपणने आ नियम अत्यारे मळे छे तो आपणे आ नियमने फॉलो करवानो। ભૂતકાળમાં બની શકે કે કોઈ સજેશન ના કર્યું હોય જીએસએસબી મુજબ તો ત્યારે આ જોડણીને સાચી સંધિને સાચી કહેવામાં આવી હોય, પણ આપણે હવે આ બંને હોય તો છેલ્લે ક્વેશ્ચન છે એને કાઢવો પડશે, પણ આપણે મુજબ આ નિયમ છે એ અત્યારની બુકો પ્રમાણે સાચો છે તો આપણે આ નિયમ યાદ રાખીશું, આ છે એ જૂના પેપર મુજબ સાચું છે। તો બાકી આની અંદર કોઈ પાસે કોઈ વધારાના પ્રૂફ હોય તો મને મોકલી શકો છો, આપણે એમાં કોઈ ક્વેરી હોય એ ફાઇન કરી દઈશું। પણ આ બંને છે એની અંદર થોડું કન્ફ્યુઝ આવી એક નહીં આવી ઘણી બધી છે, પણ હું કહું છું ત્યાં સુધી જે નવું પબ્લિકેશન હોય સોરી નવી બુકો હોય જે અત્યારે અવેલેબલ અમલમાં છે એ આપણે ખાસ ફોલો કરવાનું। ખાસ મિત્રો બીજી વસ્તુ કે અમે જે બંધારણના વિડીયો બનાવ્યા છે રીટ યાદ નહીં જ રહેતી હોય કોઈ પણને કન્ફ્યુઝન થતું હશે તો બંધારણના રીટ વાળા એક વાર પ્રશ્ન તમે જોઈ લેજો, તમને 100% યાદ રહી જશે એવી રીતે અમે વિડીયો બનાવેલ છે। ખાસ મિત્રો ચેનલ છે ને મોકલો, આપણું વેબકુક ફેમિલી છે ને બિગ બનાવવાનું છે, ખાસ કરીને તમે જેટલો સાથ અને સહકાર આપશો અને 2-3 દિવસની અંદર આપણે તાલુકાની સિરીઝ લાવીએ છીએ, હું તમને ગેરંટી આપી દઉં મિત્રો કોઈ પણ બુક વાંચી લેવાની છૂટ કે કોઈ પણ વિડીયો જોઈ લેવાની છૂટ આ ખુલ્લી ગેરંટી છે કે તાલુકા છે એ તમને ક્યાંય જોવા નહીં મળે। હા, લિસ્ટ તો બધી જગ્યાએ 10 તાલુકા લખેલા છે, પણ તમે પેપર ઉઠાવશે ને તો એવું નથી પૂછતા કે કચ્છ નારાયણ સરોવર ક્યાં આવ્યું, બરોબર છે? તો ખાસ આપણે તાલુકા કરવાના છે અને તાલુકાની સિરીઝ છે આપણે લાવી રહ્યા છીએ, ખાસ કરી જેટલો બને એટલો શેર અને સપોર્ટ કરવાનું ભૂલવાનું નથી। બધા વિડીયો જે ના જોયા હોય તો જોઈ લેજો, થેન્ક્સ।